છોટા ઉદેપુર જિલ્લાના નાની સંગલી ગામના લોકો છેલ્લા 6 દિવસથી પડી રહેલા વરસાદને લઈને સંપર્ક વિહોણા બની ગયા હતા. હવે જ્યારે સોક્તા નદીના પાણી ઓસર્યા છે ત્યારે તેઓ ગામની બહાર આવી શક્યા છે. સોક્તા નદીના પાણી તો ઓસર્યા, પરંતુ આજે પણ લોકો ફરી વરસાદ થાય તો ગામની બહાર નહીં જવાય તે બાબતે ચિંતા કરી રહ્યા છે, જેનું કારણ છે નદી ઉપર બાંધવામાં આવેલ નાનો બ્રિજ જે ક્ષતિગ્રસ્ત થઈ જવા પામ્યો છે. જેને લઈ ગામમાંથી નથી આવતી 108ની ગાડી. જ્યારે પણ નદીમાં પાણી આવે ત્યારે પુલ પરથી પસાર થવું મુશ્કેલ બને છે. બીમાર અને પ્રસૂતા મહિલાઓને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો ખાતર કે બિયારણ લાવી શકતા નથી અને તેમાંય ખાસ વિદ્યાર્થીઓ સ્કૂલે જવા આવવા માટે મુશ્કેલ બન્યું છે, જેને લઈ તેમના અભ્યાસ પર પણ અસર પડી રહી છે. પાણી ઓસરતા અવર જવર માટે રસ્તો ગામ લોકો પોતે જ કરે છે અને પાણી આવતા ફરી તેમની મહેનત પાણીમાં વહી જાય છે. 2015ની સાલમાં 50 લાખના ખર્ચે બનાવેલ બ્રિજ તો જર્જરિત બન્યો છે. 2016 અને 2017માં રિપેરિંગ કરવામાં આવ્યું, પણ એ કાયમી ઉકેલ નથી. ગામના લોકો ફરીથી નવો પુલ બને તેવી માંગ કરી રહ્યા છે. અલ્લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. રાઠોડ સુરેખાબેન ગુવનભાઈ, મારું નામ છે, હું નાની સડલીની રહેવાસી છું. અમારે ત્યાં સ્કૂલ જવા માટે પુલ જોઈએ છે, પણ પુલ ભંગાર થઈ ગયો છે. એ વધારે વરસાદના કારણે અમને સ્કૂલ પણ જવાતું નથી. ડુંગરથી પાણી આવે છે, પણ એ ઉપર પુલની આજુબાજુથી પસાર થઈ જાય છે. અમને એટલી બધી ભીડ થાય છે કે સ્કૂલમાં જવાનું પણ નથી મળતું. અમને શિક્ષકો લોકો બહુ જ વળે છે, આના કારણે અમે બહુ જ ઘરે હેરાન થઈએ છીએ. અમારે ત્યાં પુલ પસાર થવા માટે ગામના લોકો, વડીલો આજુબાજુ ફર્યા કરે છે, પણ એમને પણ કશું થતું નથી. ત્યાં જ રહેવું પડે છે અને ત્યાં જ રહેવું પડે છે. બરોબર. હા, બોલ, ચાલ બોલ. અમે નાની ચકલીના છોકરા છે, મોટી અટલી સ્કૂલે જવા, એટલે પુલ આવી જાય, એટલે વરસાદ આવી જાય, એટલે અમારે સ્કૂલે જવાતું નથી. કેવી તકલીફ પડે છે વરસાદ આવે, રોકાઈ જવું પડે. રોકાઈ જાય એટલે સ્કૂલે જવાનું અમારે પકડે. શું માંગ, અહીં શું બનાવવું જોઈએ? અહીંયા પુલ બનાવવું જોઈએ. શું નામ?